સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વડોદરાના છાણીમાં રોડ વિવાદ અંગે મોટો ખુલાસો થયો છે નવા રોડની નજીકમાં જ આવેલા ભાજપના કોર્પોરેટરના પ્લોટ હોવાનું સામે આવ્યું ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પરાક્રમસિંહ જાડેજાના નામનો ડ્રાફ્ટ ટીપી ના પત્રકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે છટકબારી શોધી રહ્યા છે પાલિકાના કોંગ્રેસ નેતા અમીબેન રાવતે પણ પત્ર લખ્યો મ્યુનિસિપલ કમિશનર મેયરને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરી છે રોડમાં મંજૂરી લીધા વગર કામ કરી કૌભાંડ આચર્યું હોવાનો અમીબેન રાવતનો આક્ષેપ છે વડોદરા કોર્પોરેશન દ્વારા છાની ટીપી ઓગણ પચાસમાં ખેતરમાં રોડ બનાવવાના વિવાદના મામલામાં મોટો ખુલાસો થઈ રહ્યો છે જેમાં ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કરીને આ રોડ બનાવી હોવાનું સામે આવ્યું છે સાથે જ આ નવા રોડ પર તેમનો પ્લોટ પણ હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે એકસો સિત્તેર અને ઇકોતેર નંબરનો જે ફાઇનલ પ્લોટ છે તે પ્લોટ અમે તમને બતાવી રહ્યા છે કે આ જે પ્લોટ છે તે પરાક્રમસિંહ જાડેજાનો પ્લોટ છે કે જેના માટે તેમને રાતોરાત અધિકારીઓ પર દબાણ કરીને કોઈપણ મંજૂરી વગર આ જે રોડ છે સિત્તેર લાખના ખર્ચે બનાવી દીધું છે ત્યારે આ રોડની મુલાકાત લેવા માટે કોંગ્રેસના પાલિકાના જે નેતા છે અમીબેન રાવત તેઓ અહીંયા આવ્યા છે અને તેઓએ અહીંયા વિઝિટ કરી છે તેમની સાથે આપણે વાત કરીશું અમીબેન સાથે અમીબેન શું કહેશો જે રીતના રાતોરાત રોડ બનાવી દીધો સિત્તેર લાખના ખર્ચે આ આખું વિસ્તાર તમે જોઈ રહ્યા છો કે ખેતર દેખાઈ રહ્યા છે બીજું કંઈ તો છે નહીં કોઈ બિલ્ડિંગ બી નથી પણ પોતાનો પ્લોટ છે એટલે રોડ બનાવવાની વાત હવે સામે આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનું આ જીવતું ઉદાહરણ કહેવાય વડોદરામાં એવી અનેક ટીપી છે જ્યાં લોકો વર્ષોથી રહે છે ત્યાં રોડ રસ્તા પાણી કશું જ નથી કોઈ સુવિધા આપવામાં આવી નથી અને પૈસાના અભાવે આ કામ નથી થતા એવા બહાના કરવામાં આવે છે અહીંયા કોઈ જાતનો વિકાસ થયો નથી પણ એક ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાઉન્સિલરની જમીન છે આપ જોઈ શકો છો આ પ્લોટ્સ એમના છે ઓન પેપર આ પ્લોટ્સ એમના બોલે છે ને ત્યારે જો એમની વગ વાપરીને કોઈ બી જાતના પ્રોસિજર કર્યા વગર હયાત રોડ જે એકચ્યુલી જરૂર છે એને કેન્સલ કરાવીને આ રોડ પોતાના ફાયદા માટે અંગત ફાયદા માટે કરાવડાવતા હોય તો આ ક્યાં સુધી વ્યાજબી કહેવાય આ જ બાબતે અમે આજે વિજિલન્સ તપાસની બી માગણી કરી છે અહીંયા આ રોડ જે છે એની નીચે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી ભવિષ્યમાં જ્યારે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે એટલે આ રોડ પાછો ડિમોલિશ કરવાનો આ ખર્ચો કોણ ભોગવશે કોર્પોરેશનના અધિકારીઓ પર જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સ છે ને નેતાઓ છે દબાણ કરીને જે રીતના ખોટા કામો કરાવી રહ્યા છે ને મજબૂરીમાં અધિકારીઓએ બી સહયોગ કરવી પડે છે ને આજે તો અધિકારીઓએ નામ પણ આપ્યા કે અમારા પર તો પરાક્રમ પરાક્રમસિંહ જાડેજાના પ્રેશર હતા ને અમે આ કામ મંજૂર કર્યું તો આ બાબતે શું ભારતીય જનતા પાર્ટી એમના પર હવે કોઈ પગલાં લેશે અને જે આ ટોટલ પ્રોસિજર લેપ્સ કરીને જે કામો મંજૂર કરીને આ રીતે કામ થયા છે એ બાબતે હવે આના પર તમામ જણ ઇન્ક્વાયરી કરીને જે અધિકારીઓ બી સંડોવાયેલા છે તમામ પર આજે અમે કાયદાકીય પગલાં લેવાની માંગણી કરી છે મ્યુનિસિપલ કમિશનરે સાઇન કરી છે ફાઇલમાં નથી સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછ્યું કે નથી મેયરને પૂછ્યું એમની ફરજ તો બને છે ને કે જ્યારે એમની પાસે કોઈ ફાઇલ આવતી હોય તો જે બજેટમાં નથી સ્ટેન્ડિંગ એજન્ડામાં નથી તેને એકવાર કન્ફર્મ કરી લે પૂછીને સૌ પ્રથમ તો કાઉન્સિલર્સ શું કામ હોય છે જ્યારે તમે કોઈ વોર્ડમાં આ રીતના ડિસિઝન લેતા હોય તો સ્થાનિક કાઉન્સિલરનો અભિપ્રાય તો લો અભિપ્રાય લીધા પછી જે કાયદાકીય પ્રોસિજર કરવાના છે એ પ્રોસિજર પૂર્ણ કર્યા પછી કમિશનરે સહી કરી હોય તો કરવાની હોય એટલે જ અમે આ બાબતે વિજિલન્સ તપાસ માંગી છે જે જે અધિકારીઓ ઇન્વોલ્વ હોય જેને બી કાય તમામને કાયદાનું જ્ઞાન હોય જ છે જેને બી આ કાયદાકીય પ્રક્રિયા તોડી છે અને જે પ્રોસિજર નથી ફોલો કર્યા એ તમામ પર કાયદાકીય પગલાં લઈને આ રોડના પૈસાની રિકવરી એમની પાસે થવી જોઈએ મેયરને તો જાન બી નથી આ રોડ બની રહ્યો છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે જ્યારે એમના શાસનમાં આ રીતના રોડ બનતા હોય ને જો એવું કહેતા હોય કે અમને આની જાણ નથી તો આ પદ પરથી રાજીનામું આપી દો તમારે બી અહીંયા રહેવાનો કોઈ અધિકાર નથી કારણ કે સિત્તેર લાખનું કામ જ્યારે થતું હોય ને તમને જાણ ના હોય એવું તમે જ્યારે જાહેર કરો છો તો આ તમારે બી વહીવટની કુશળતા કેટલી છે છતી કરે છે ને તમામ લોકોએ રાજીનામા ધરી દેવા જોઈએ બેન સૌથી મોટો સવાલ એ છે મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ જે છે તેમની પાસે આ ફાઇલ પહોંચી તેમને સાઇન કરી તો માનો છો તે પણ જવાબદાર છે તમામ અધિકારીઓ જેને આ રોડ ને પ્રોસિજર વગર સાઇન કરી હોય અને જવાબદાર હોય તે તમામ આમાં રિસ્પોન્સિબલ હોય અમે આજે આ બાબતની ફાઇલ ચકાસણી કરવા બી માંગણી કરી છે અને વિજિલન્સ તપાસની બી માંગણી કરી છે બધું દૂધ નું દૂધ ને પાણી પાણી થઈ જશે અને જે જવાબદાર હોદ્દેદારો છે જો એ લોકો આમાંથી પલ્લું ઝાડતા હોય ને એવું કહેતા હોય કે અમને આની જાણ નથી તો એ લોકો બી આમાં આટલા જ જવાબદાર કહેવાય કારણ કે કોર્પોરેશનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની બી એમની બિલકુલ તો જે રીતના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત સાથે વાત થઈ તેઓ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યા છે આ કૌભાંડને લઈને કારણ કે જે રીતના પરાક્રમસિંહ સીધી છે આમાં અને અને મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જ્યારે એવું કહેતા હોય કે અમને નથી ત્યારે તેમના રાજીનામા સુધા માંગી રહ્યા છે અમીબેન રાવત સાથે જે બી અધિકારીઓ આ ફાઇલ પર સહી કરી છે તે અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી અમીબેન રાવત કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા